આગળ વધી અને વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર જે અત્યારે હાલ સામે આવી રહ્યા છે. આ સમાચાર સામે આવી રહ્યા છે, રાજકોટથી નવરાત્રીનો પ્રારંભ થયો છે પરંતુ રાજકોટમાં હજુ પણ કેટલાક ગરબા આયોજકો છે કે જેઓને મંજૂરી નથી મળી. જે રીતે આપણે અમદાવાદ, સુરત અને હવે વાત રાજકોટની, રાજકોટમાં 30 જેટલા અર્વાચીન રાસોત્સવના આયોજકો છે કે જેઓને મંજૂરી નથી આપવામાં આવી. 30 જેટલા આયોજકો, રાજકોટમાં એક પણ આયોજકો છે કે જેને પોલીસ વિભાગ દ્વારા મંજૂરી નથી આપવામાં આવી. રાજકોટના અગ્નિકાંડ બાદ ખાનગી ગરબા આયોજકો માટે કડક નિયમો છે કે જે બનાવવામાં આવ્યા છે. આ સિવાય અલગ અલગ જગ્યાએ પણ જે આયોજન કરાયું છે ત્યારે સાંજ સુધીમાં મોટાભાગના આયોજકો છે કે જેમને મંજૂરી મળે તેવી પણ શક્યતા સેવામાં આવી રહી છે. નવરાત્રીનો પ્રારંભ થયો છે પરંતુ રાજકોટની અંદર હજુ પણ કેટલાક ગરબા આયોજકો એવા છે, મોટાભાગના ગરબા આયોજકો કે જેઓને મંજૂરી નથી આપવામાં. 30 જેટલા અર્વાચીન રાસોત્સવના આયોજકો કે જેઓને મંજૂરી નથી મળી. મહત્વપૂર્ણ વાત આ છે કે જે આયોજકો છે જેમને પોલીસ વિભાગ દ્વારા મંજૂરી નથી આપવામાં આવી. રાજકોટની અંદર જે રીતે TRP ગેમ ઝોન અગ્નિકાંડ થયો હતો તે પછી નિયમો છે કે જેને વધુ કડક બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ પરિસ્થિતિની વચ્ચે ખાનગી ગરબા આયોજકો માટે આ નિયમોનું પાલન કરવું એટલું જ જરૂરી બની રહેશે. હવે જોવાનું છે કે સાંજ સુધીની અંદર કેટલા આયોજકો છે કે જેઓને આ તમામ શરતોને પાર કરીને મંજૂરી મળે છે કે કેમ. કારણ કે ખાનગી ગરબા પાર્ટી પ્લોટો છે, એમાં પણ 30 અર્વાચીન ગરબા કે જે વર્ષોથી રમાતા આવ્યા છે તે ગરબા આયોજકો છે, પરંતુ આ બધાની વચ્ચે કેટકેટલી જગ્યાએ હજુ સુધી NOC ન મળવાના કારણે એક તરફ અસમંજસની સ્થિતિ છે. અને એવું પણ છે કે પોલીસ વિભાગ સાથે જે અરજીઓ પહોંચી છે અને સાંજ સુધીની અંદર જો શરતોનું પાલન કરવામાં આવ્યું હશે તો પછી મંજૂરી આપી દેવામાં આવશે તે પણ વાત સામે આવી રહી છે. તો અમદાવાદ, સુરત, રાજકોટ આ રીતે મહાનગરોની અંદર યોજાતા પાર્ટી પ્લોટની અંદર મોટા ગરબા આયોજન દ્વારા ગરબા અને આયોજકો કે જેમના માટે તમામ SOPનું પાલન કરવું એટલું જરૂરી બની જતું હોય છે અને તેમાં પણ એક પછી એક ઘટનાઓ જે મહાનગરો અને શહેરોમાં બનતી હોય છે, ચાહે તે આગની ઘટના હોય કે પછી અન્ય કોઈ ઘટના, તે બધાની વચ્ચે તમામ શરતોનું પાલન કર્યા પછી જ તેઓને NOC છે કે જે મંજૂર થતી હોય છે ને તે પછી ગરબા આયોજકો દ્વારા આ ગરબાનું આયોજન કરવાનું હોય છે. પરંતુ આ બધી પરિસ્થિતિની વચ્ચે રાજકોટની અંદર જોઈ શકો છો કે કેટલીક જગ્યાએ હજુ પણ તૈયારીઓ છે કે જેને પૂરી કરવામાં આવી છે, કેટલીક જગ્યાએ હજુ પણ તૈયારીઓ અડધી અડધ બાકી છે. આજે રાત્રિથી તો ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ અસમંજસતા વધુ છે. તો આજે અંગે વધુ માહિતી માટે રાજકોટથી સંવાદદાતા લકીરાજ જોડાઈ ગયા છે. લકી, જે રીતે મોટા ગરબા આયોજકો છે કે જેઓને હજુ સુધી મંજૂરી નથી મળી, એવું કહેવાય કે મોટા ભાગના આયોજકો છે કે જેમને હજુ સુધી મંજૂરી નથી મળી, ત્યારે તેને લઈને અત્યારે આપની પાસે શું અપડેટ છે? આપને જણાવી દઉં કે 30 જેટલા અર્વાચીન ગરબા રાસોત્સવનું આયોજન છે તે રાજકોટમાં કરવામાં આવે છે. સૌથી આજે મોટા ગરબાઓ રાજકોટ શહેરમાં થાય છે, તેને લઈને જે NOC સહિતની સર્ટિફિકેટ છે તે લેવામાં આવતો હોય છે. પરંતુ કાલે ગાંધી જયંતિ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ફાઇલ છે તે જે પહોંચાડવામાં નથી આવી ને તે ક્યાંક ને ક્યાંક ફાઇલ છે તે અટકી પડી છે. તેને લઈને જે રાજકોટના ફાયર વિભાગના જે અધિકારી છે તેમની સાથે વાતચીત કરતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે 25 જેટલી NOC માટે અરજી જે કરવામાં આવી છે અને જેને 25 માંથી જે 23 જે 22 જેટલી જે NOC જે આપી દેવામાં આવી છે, 22 જેટલા અર્વાચીન ગરબાઓને જે મંજૂરી આપી દેવામાં આવી છે. હવે 3 જેટલી મંજૂરી છે, 3 જેટલા અર્વાચીન જે ગરબા રાસોત્સવ છે તેમને જે મંજૂરી આપવાની બાકી છે તેનું સ્થળ વિઝિટ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. જી, જેટલા પણ સ્થળ ઉપર ફરજ ઉપર જોવામાં આવશે કે ખરેખર જે રીતે NOC ને લઈને જે પણ શરતો આપવામાં આવી છે તેનું પાલન થાય છે કે કેમ. એક તરફ જે ગરબા આયોજકો છે કે જેઓને હજુ સુધી મંજૂરી નથી મળી તેમનું શું કહેવું સામે આવ્યું છે? તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અમે જે સમયાંતરે જ અમે જે પ્રકારની જે વ્યવસ્થા નિયમો પ્રમાણે કરવામાં આવી ત્યારબાદ અમે જે ફાઇલ છે તે NOC માટે અરજી કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ગઈકાલે રજા હતી અને તેના કારણે જે આ કામ છે તે અટકી રહ્યું છે. તો બીજી તરફ તેવી પણ ક્યાંક ને ક્યાંક વાત સામે આવી રહી છે કે ઇન્ચાર્જ જે ફાયર ઓફિસર સહિતના જે ફાયર વિભાગ રાજકોટ મનપાનો છે અને બીજી તરફ જે પોલીસ વિભાગ છે બંને વચ્ચે અસમંજસની સ્થિતિ છે તે સર્જાય છે. કોઈ પણ વ્યક્તિ જે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટનું
શહેર પોલીસ વિભાગ છે તે પોતા ઉપર જવાબદારી લેવા સ્વીકારતું નથી, જવાબદારી લેવા માટે તૈયાર નથી. એના માટે ક્યાંક ને ક્યાંક એનઓસી છે તે એમને જે પડી રહી છે ને તેમાં ક્યાંક ને ક્યાંક વાર લાગી છે. એટલે ચોક્કસપણે હવે તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે 5 વાગ્યા સુધીમાં તમામ જે અર્વાચીન ગરબા રાસોત્સવના જે આયોજકો છે તેમને મંજૂરી મળી શકે. જી બિલકુલ, લકી આપ જોડાઈને વિગતો જણાવી.